નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. ચાણસ્મા ખાતે શ્રી મોઢવાણિક મોદી સમાજ દ્વારા ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારંભ યોજાયો. 24/12/2023 દિવસે ફૂલબાઈ માતાના મંદિરે ચાણસ્મા ખાતે રહેતા શ્રી મોઢવાણિક મોદી સમાજનો સ્નેહ મિલન સમારંભ અને તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો. સમાજના બહાર રહેતા પરિવારો આવ્યા હતા. બેન દીકરીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પશ્ચિમ સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને હાલમાં જે દીકરા દીકરીઓને ગેરમાર્ગે જઈ રહ્યા છે તેના ઉપર લગામ લગાવી અને માતા પિતાએ ખાસ કાળજી રાખવી, સાથે સાથે મોબાઈલનો દુરુપયોગ પણ ના થાય અને આપણા બાળકોને સગવડરૂપી મોબાઈલ આપ્યો હોય અને એનું કોઈ આંધળું અનુકરણ કરીને ગેરમાર્ગે ના દોરાય એના માટે પણ સૂચનો કરવામાં આવ્યા હતા. ચાણસ્મા ગામમાં મોઢવાણિક મોદી સમાજના પહેલાં સૌ પરિવારો રહેતા હતા અને આજની તારીખે ચાણસ્માની અંદર ફક્ત 10-12 પરિવારો જ રહે છે. એનું કારણ એ છે કે સમાજના લોકો નોકરી ધંધે બહાર ચાલ્યા ગયા છે, જેના કારણે ચાણસ્માની અંદર આ સમાજ લઘુમતીમાં જોવા મળી રહ્યો છે. સાથે સાથે ચાણસ્મા વિસનગર પાલનપુરથી આવેલા મહેમાનો અને પરિવારજનોના ઘણા બધા મંતવ્યો લેવામાં આવ્યા, જેમાં 30 જેટલા વિદ્યાર્થીઓએ ઇનામ વિતરણ કરવામાં આવ્યું. પીપી પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ કદમભાઈ મોદીએ જણાવ્યું હતું કે સમાજ ઘણો નાનો છે. સમાજ અને આપણા સમાજની અંદર હાલમાં ઘણી બધી આગળ વધવાની તકો આવી રહી છે. આ તકો ગુમાવી ના પડે, તક ઝડપીને આગળ જવું અને સમાજને ઉપયોગી બનવું. આજે મને અહીંયા બોલાવીને મારું સન્માન કર્યું તે બદલ હું સમાજનો આભાર માનું છું. આજના પ્રમુખ બેનશ્રીએ જણાવ્યું હતું કે આજે અહીંયા આવ્યા અને ઘણું બધું જાણવા મળ્યું. સમાજની અંદર ગેરમાર્ગે દોરાઈને અને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને બાળકો ગેરમાર્ગે દોરાય છે તેના ઉપર લગામ લગાવવી જરૂરી છે. આપણા સમાજની અંદર આપણે સમાજમાં જ એકબીજાને સહભાગી થઈએ અને સમાજને આગળ લઈ જઈએ એ જ આજની માગણી અને લાગણી છે. પ્રોગ્રામનું સંચાલન કદમભાઈ દશરથભાઈ મોદી તથા મનહરભાઈ મોદીએ કર્યું હતું. એટલા પણ બાળકોએ કૃતિ રજૂ કરી, એ તમામે તમામ કૃતિઓ સારી હતી અને કેટલીક કૃતિઓમાંથી તો અમને પણ બહુ સારા સારા પોઈન્ટ મળ્યા. એક બેન હતી, એણે ગીતા વિશે બહુ સરસ વાતો કરી. એક છોકરો છે, એણે પિતા વિશે સરસ વાત કરી. અને એક બેને મોબાઈલ વિશે સરસ વાત કરી. તો મને બહુ ખુશી થઈ. તો હું માનું છું કે આ કૃતિઓ સંપૂર્ણપણે એના માતા પિતાએ તૈયાર કરાવી હોય તો એના ઉપરથી એ પણ ખ્યાલ આવે છે કે એના જે બાળકોના માતા પિતા છે એ બધા બહુ સરસ એક્ટિવ છે. બાળકોને ખૂબ જ ભણાવો, કારણ કે અમે પોતે હું આચાર્ય છું એટલે અમે સમાજના સીધા સંપર્કમાં છીએ. સૌથી વધારે આ સમાજ કઈ બાજુ જઈ રહ્યો છે ને પહેલી ખબર અમને પડે છે, કારણ કે અમે સીધે સીધા નવી પેઢીના સંપર્કમાં છીએ. એટલે હાલ આપણા વડીલશ્રીએ જે વાત કરી પશ્ચિમી પદ્ધતિના અનુકરણની, એ ખરેખર બહુ જ મહત્વની બાબત છે કે બાળકોને શિક્ષણ અને સંસ્કાર બેમાંથી એક વસ્તુ આપવાની હોય ને તો પછી સંસ્કાર જ અપાય. કારણ કે શિક્ષણ તો જોઈ રહેલા છીએ આપણે કે આપવાવાળામાં જ કોઈ ક્વોલિટી નથી. એટલે પહેલા નંબર ઉપર સંસ્કારને રખાય. જોકે મને તો એ રીતે ખુશી છે કે આપણા સમાજમાં સંસ્કારના એટલા બધા કોઈ ગંભીર પ્રશ્નો તો નથી, પણ છતાંય એ જવાબદારી આપણા બધાની બને છે. બાળકોની અંદર સંસ્કાર હશે તો જિંદગી એ સારી રીતે જીવી જશે. જે તમારો પ્રસંગ યોજાયો એના વિશે થોડી માહિતી આપશો? આજે મોઢવાણિક સમાજ ચાણસ્મામાં જે ઇનામ વિતરણ સમારોહ યોજાયો એમાં અમને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવામાં આવ્યો. અમને બહુ આનંદ થયો અને ગામના લોકોને મને પણ બહુ આનંદ થયો. અને અહીંયા બધું બહુ નવી નવી વસ્તુ બહુ જાણવા મળી અમને કે જે બાળકોએ ભાગ લીધો કે પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ કરવું નહીં અને આપણા સમાજને કેવી રીતે આગળ લાવવું એ વિશે બહુ સારી માહિતી બધા મળી.